वडोदरा शहેરના કારેલી બાગ સ્થિત શ્રી ગોવર્ધનનાથજી હવેલીની જગ્યા સ્વામિનારાયણ મંદિરને આપી દેવા હવેલીના ટ્રસ્ટીઓ એકમત થયા છે, પરંતુ ટ્રસ્ટીઓના આ નિર્ણયથી વૈષ્ણવોમાં ભારે નારાજગી વ્યાપી છે। વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં આવેલ ગોવર્ધનનાથજી હવેલીના ટ્રસ્ટીઓ સામે વૈષ્ણવ ભક્તોમાં પારોપાર રોષ જોવા મળી રહ્યો છે। કારેલી બાગ વૈષ્ણવ હવેલી જે 26 વર્ષથી દરેક વૈષ્ણવો ભાવપૂર્વક દર્શન કરી धन्य थया हता, तेने अचानक ट्रस्टीओए स्वामीनारायण मंदिर ने आपी देवानो निर्णय कर्यो छे, ने पगले विवादनो मतपूडो छवायो छे। लोको मांगणी करी रह्या छे, अढी दायकाथी जे आस्था जोडायेली छे त्यां एक तरफी निर्णय ना करी शकाय। वैष्णवोए मांगणी करी छे हवेलीमां विराजमान ठाकोरजीनुं स्वरूप अन्य स्थळे न खसेडाय। जो ए मंदिर कालीबागमांथी जशे तो आ विस्तारना वैष्णवोने धार्मिक लागणी दुभाय एवी પરિસ્થિતિનું નિર્માણ થાય છે। છેલ્લા ઘણા વખતથી હવેલીને અડીને આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા હવેલીની જમીન લેવા માટે પ્રપોઝલ મૂકવામાં આવ્યું હતું। વૈષ્ણવ હવેલી અને સ્વામિનારાયણ મંદિરમાં મોટા ભાગે તહેવારો એક જ દિવસે આવતા હોવાથી વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોનો પાર્કિંગથી માંડી અન્ય અસુવિધાઓ ઊભી થતી હોય છે। આ તરફ સંકલનની બેઠકમાં પદાધિકારીઓ સંગઠન સામ સામે આવી ગયા, પછી પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે લીઝનું કામ હાલ પૂરતું મંજૂર ના કરવાની સૂચના આપી હતી। વૈષ્ણવાચાર્ય અને સ્વામિનારાયણ મંદિરના જે કામની વાત છે એ કામ સ્થાયી સમિતિમાં આવ્યું હતું અને જેમાં અત્યારે હાલ આ કામ મુલતવી રાખવામાં આવ્યું છે। સંકલનના વિષય બાદ આવનાર સમયમાં જે પણ ચર્ચા કરનાર છે એના આધારે જે પણ નક્કી થશે કયા વિષયમાં જંત્રી ભાવથી 50% થી 20% થી અથવા જે આપણા નિયમો છે એના ઉપર અમે કામગીરી કરશું અને જે પ્રકારે અત્યારે કામને મુલતવી રાખ્યું છે આવનાર સમયમાં સંકલન સમિતિ નક્કી કરશે ત્યારબાદ આ કામને ઓપ આપીશું। કારેલીબાગમાં ગોવર્ધનનાથજી હવેલી કોર્પોરેશન દ્વારા દાયકાઓ પૂર્વે ભાડા પટ્ટે જમીન આપી હતી, જે જગ્યાઓ અત્યારે હવેલી છે તે વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરને પ્રોસિજર લેપ્સ કરીને બારોબાર વેચી દેવાની વાત બહાર આવતા વિવાદ વધુ વકર્યો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।